नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक में गुजराती विषयनी अठवाडिक परीक्षानुं रिविजन करीशुं, जेमां प्रश्न नंबर एक, नीचे आपेलामां खूटतो कलम घड़ियो पूरो करो, जेमां पहला क ने दीर्घावाळुं कु खू गु घु चु छु जु झु टु ठु डु ढु अणु तु थु दु धु नु पु फु बु भु मु यु रु लु वु सु 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 हु अडु क्षु अने ज्ञु। आवी रीते कने दीर्घावाळू कु थी ज्ञने दीर्घावाळू ज्ञु सुधीनु कलम खड़ियो पूर्ण करवानो छे। हवे पछी प्रश्न नंबर बे, नीचे आपेलामां खूटती बाराक्षरी पूरी करो, जेमां थ था थी थी थु थु थे थई थो थौ थम थह, त्यार पछी द नी लाइन द दा दी दी दु दु दे दई दो दौ दम दह। हवे पछीनी धनी लाइन छे, जेमां ध ता दी दी दु धु ते तै तो धौ धम दह। त्यार पछीनी नोनी लाइन छे, न ना नी नी नु नु ने नै नो नौ नम नह। એના પછી પ ની લાઈન છે, પ પા પી પી પુ પુ પે પૈ પો પૌ પમ પહ। અહીંયા થ થી પ સુધીની લાઈન છે, એને બારાક્ષરીની પૂર્ણ કરવાની છે। હવે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના ચિત્ર જોઈ તેના નામ કૌંસમાંથી શોધી લખો, કોઈ પણ પાંચ, જેમાં પહેલું ચિત્ર કુંભારનું છે, જે માટલા બનાવે છે તેને અહીંયાથી કુંભાર શોધી અને અહીંયા નીચે લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર કડિયાનું છે, અહીંયા કડિયો લખેલો છે એને અહીંયા લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર ગોવાળનું છે, તો અહીંયાથી ગોવાળ લખેલું શોધી એને અહીંયા લખવાનું છે। ત્યાર પછી વાળંદનું ચિત્ર છે, અહીંયા વાળંદ લખેલું છે એને અહીંયા લખો। હવે ત્યાર પછીના ચિત્રો જોઈએ, તો ખેડૂતનું ચિત્ર છે, જેને ઉપરથી શોધી અને ખેડૂત એવું લખવાનું છે। ત્યાર પછી ટપાલીનું ચિત્ર છે, અને ટપાલી શોધી અને લખવાનું છે। દરજીનું ચિત્ર છે, ઉપર શબ્દમાંથી દરજી શોધી અને નીચે લખવાનું છે। ત્યાર પછીનું સુથારનું ચિત્ર છે, અહીંયા સુથાર લખવાનું છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર, તીરની દિશામાં વાંચી શબ્દો બનાવો, એમાં પહેલો શબ્દ આપણે નમૂનાનો બનાવેલો છે, જેને ઉ અહીંથી લેવાનો છે અને ઉમિયા અહીંયા લખેલું છે। ત્યાર પછીનો ઉ લઈ અને ઉત્તરાયણ એવું લખવાનું છે। ત્યાર પછી ઉજાસ, ત્યાર પછી ઉપવાસ, અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ ઉદારતા એવું આપણે લખવાનું છે। હવે બીજી બાજુ જોઈએ,
तो अहीं मोटो उ आपेलो छे, एने लईने आपणे शब्दो बनावीए तो पहेलो शब्द बनशे उगम, त्यार पछीनो बीजो शब्द उच्चक, त्यार पछी उखड़, उपज अने उलट। आ शब्द आगळ उ लगाड़ीने बनावाना छे। त्यार पछीनो प्रश्न नंबर 5, त्रिकोणमां आपेला अक्षरने शोधीने गोळ करो। हवे आपणे जोईए तो त्रिकोणमां अहींया घ शब्द आपेलो छे, अहींया वाक्यो लखेला छे घट घटमां जो राम रहे छे, घर घरमां એના બાળ રમે છે। તો આપણે ઘ શોધવાનો છે, તો અહીંયા ઘ છે, એને એક નમૂનો આપેલો છે અને આપણે બીજો ઘ શોધીશું અને એની ઉપર ગોળ કરીશું। ત્યાર પછીનો બીજો આપણે હ શોધવાનો છે, તો એમાં વાક્ય આપેલું છે હસતું રમતું હરણું જાય, દેખી હરિયાળી હરખાય। તેમાંથી હ શોધવાનો છે, તો અહીંયા હ શોધી એના ઉપર આપણે ગોળ કરીશું। ત્યાર પછીનું આપણે ર શોધવાનો છે, તો રજા નિશાળે રજા રજા, રમવાની તો પડે મજા। તો આપણે ર શોધી અને એની ઉપર ગોળ કરીશું। ત્યાર પછીનો વ શોધવાનો છે, વ શોધીશું આપણે વાદળ વાદળ ખૂબ વરસ છો, દુકાળનો જો દુકાળનો ડર મારો હરજો। તો એમાં વ શોધવાનો છે, આપણે વ શોધીને ગોળ કરીશું। હવે પછીનો પ્રશ્ન નંબર 5 બ, ચિત્ર ઓળખી નામ લખી વાક્ય ફરીથી લખો, જેમાં એક નમૂનો આપેલો છે ચિત્ર ગુલાબનું છે, અહીંયા લખ્યું છે ગુલાબનું ફૂલ લાલ છે અને આ વાક્ય ફરીથી નીચે લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર મુગટનું છે, અહીંયા શબ્દ મુગટ ખૂટે છે એને આપણે લખવાનો છે અને એનું એ વાક્ય ફરીથી નીચે લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર તરબૂચનું છે, તો ઉનાળામાં તરબૂચ ખવાય, તો અહીંયા તરબૂચ અહીંયા લખી અને ફરીથી વાક્ય લખવાનું છે। હવે અહીંયા તમારું પેપર પૂર્ણ થાય છે। ધન્યવાદ।